રાજકોટના કાલાવાડ રોડ પર વાંબે આવાસ ક્વાર્ટર્સમાં રહેતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી અર્ધનગ્ન ફોટા પાડી પ્રેમીએ દુષ્કર્મ આચર્યા બાદ બે મિત્રોએ પણ ફોટા વાયરલ કરવાની ધમકી આપી બળાત્કાર ગુજારનાર સગીર અને એક શખ્સ સહિત બેની તાલુકા પોલીસે ધરપકડ કરી છે. કાલાવાડ રોડ પર વાંબે આવાસ ક્વાર્ટર્સમાં રહેતી અને ધોરણ 10માં અભ્યાસ કરતી સગીરાને ભીમનગરમાં રહેતા સાવનકાંતિ મકવાણાએ પ્રેમજાળમાં ફસાવી હતી અને સગીરાને ફરવાના બહાને બહાર લઈ જઈ ધાક ધમકી આપી તેની સાથે દુષ્કર્મ આચર્યો હતો અને તેને અર્ધનગ્ન ફોટા પાડી લીધા હતા. અર્ધનગ્ન ફોટા બતાવી સાવન અવારનવાર ધમકાવતો હતો અને તેને બહાર લઈ જઈ તેના ઉપર દુષ્કર્મ આચરતો હતો. સાવનના ત્રાસમાંથી સગીરા મુક્ત થાય તે પહેલાં જ સાવનના મિત્ર વામવે આવાસમાં રહેતો સોહિલ હનીફ સામદારે પણ સાવને પાડેલા ફોટા સગીરાને બતાવી તેની ઈચ્છા વિરુદ્ધ કોસ્મો ટોકીજ પાસે આવેલા ગોડાઉનમાં લઈ જઈ સગીરા સાથે શરીર સંબંધ બાંધતો હતો. સાવન અને સોહિલ સાથે તેનો સગીર વયનો મિત્ર પણ જોડાયો હતો. આ મામલે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે સાવન મકવાણા સોહિલ સામદાર અને સગીર સામે ગુનો દાખલ કર્યા બાદ તાલુકા પોલીસે ભીમનગર ચોકમાં રહેતો સાવન કાંતિલાલ મકવાણા અને સગીરની ધરપકડ કરી છે અને વામવે આવાસના ક્વાર્ટર્સમાં રહેતો સોહિલ હનીફ સામદારની શોધખોળ હાથ ધરી છે. પકડાયેલો સાવન મકવાણા મજૂરી કામ કરે છે. સગીર પણ અગાઉ પોક્સોના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. જતી હોય ત્યારે સાવન નામનો એક વ્યક્તિ છે, છોકરો છે, એની સાથે એ પીછો કરતો હોય, હેરાન કરતો હોય, એ રીતે એ સંબંધ ધીરે ધીરે એને જોડે ફ્રેન્ડશીપ કરેલું અને એના મિત્રને ઘરે બોલાવીને એની સાથે શરીર સંબંધ બાંધીને દુષ્કર્મ આચરેલ છે. દુષ્કર્મ આચર્યા બાદ એને એ રીતે એને બ્લેકમેલિંગ કર્યું કે તમે મારી સાથે તમારો અંગત ફોટોગ્રાફ્સ, પર્સનલ ફોટોગ્રાફ્સ, ફોટો પાડી તમે મને વોટ્સઅપ કરો. એ રીતે છોકરી આ વસ્તુ, શરીર સંબંધની વસ્તુ બધી જગ્યાએ ફેલાઈ જાય, એ બીક ન મારે એના પોતાનો ફોટોગ્રાફ્સ એને મોકલી આપેલ. તે બાદ એ ફોટોગ્રાફ્સ લીકેજ ના થાય, વાયરલ ના કરો, એના માટે એને બીજી વખત એની જોડે સંબંધ બાંધેલો, શરીર સંબંધ બાંધેલો, એ રીતે દુષ્કર્મ આચરેલ છે. આ બાબતે એનો એક બીજો મિત્ર છે સોહેલ કરીને, એના આ બાબતે ખબર પડી, એના આ જે સાવન છે એના મારફતે એને ખબર પડી કે આ રીતે છોકરીએ ફોટોગ્રાફ્સ એને આપેલ છે. એ ફોટોગ્રાફ્સ આ બીજા આરોપી છે એ પણ આ ફોટોગ્રાફ્સ મેળવીને સગીર આ જે છોકરી છે એને ફોન કરીને એવું કીધેલ કે ભાઈ તારા ફોટોગ્રાફ્સ મારી પાસે આવી ગયા છે, તમે મને ફોટોગ્રાફ્સ તમે મારી પાસે ફ્રેન્ડશીપ નહીં કરો, હું આ બધા તમામ ફોટોગ્રાફ્સ હું વાયરલ કરી દઈશ. એ રીતે જે બીજો આરોપી છે સોહેલ એને એ રીતે ધાક ધમકી આપીને બીવડાવીને વાયરલ ના કરવા એ રીતે એને બીવડાવીને એની સાથે પણ દુષ્કર્મ આચરેલ છે.